વિરામમાં સ્વાગત સમાચારોમાં આગળ વધીએ તો અમદાવાદમાં વર્ષ 2017માં જે રીતે રસ્તાઓ તૂટ્યા હતા તેને જોઈને લાગતું હતું કે રસ્તા બનાવવામાં કોઈ કૌભાંડ થયું છે તો આ બાબતે હાઈકોર્ટે તપાસ માટેના આદેશ આપ્યા હતા અને 90 જેટલા અધિકારીઓને નોટિસ પણ ફટકારવામાં આવી હતી તો આ રોડ તૂટવાને બાબતે વિજિલન્સ દ્વારા 2 વર્ષથી તપાસ ચાલી રહી હતી અને આખરે મ્યુનિસિપલ કમિશનર દ્વારા 39 આસિસ્ટન્ટ એન્જિનિયરને બેદરકારી દાખવવા બદલ અને યોગ્ય રીતે સુપરવાઇઝિંગ ન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે અને આ દંડમાં તમામ લોકોને 10,000થી લઈને 70,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો અને 10.82 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે આપણે વિજિલન્સની તપાસની કાર્યવાહી કરવામાં આવેલી હતી એ તપાસમાંથી જે પ્રથમ રિપોર્ટ અત્યારે આવેલો છે 39 જેટલા એસીઈ અને ઈની સામેનો એક રિપોર્ટ અત્યારે કમિશનરની સમક્ષ મૂકવામાં આવ્યો આ એન્જિનિયર્સ એ લોકો છે કે જેની સુપરવાઇઝરી બેદરકારી સામે આવી છે જે ડામર ચોરી પ્રકરણમાં સીધું ઇન્વોલ્વમેન્ટ નહોતું પણ પોતાની બેદરકારી કામ પ્રત્યેની બેદરકારી સુપરવાઇઝરી બેદરકારી એવું ધ્યાને આવતા આ તમામ એન્જિનિયરોને લગભગ 10,82,000 જેટલો દંડ કરવામાં આવ્યો છે વ્યક્તિગત રીતે વાત કરીએ તો ઓછામાં ઓછો 10,000 વધુમાં વધુ 70,000 એક એક એન્જિનિયરને દંડ કરવામાં આવેલ છે તો અંતે જે લોકોની સમસ્યા છે ખાસ કરીને રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે અને તેને જોતા સરકારી બાબુઓને પણ દંડવામાં આવ્યા તો રસ્તાઓ તૂટવાની બાબતે 39 જેટલા આસિસ્ટન્ટ એન્જિનિયરને દંડ ફટકારવામાં આવ્યો અને આ સાથે અયોગ્ય કામગીરી કરવા બદલ પણ ભારે દંડ ફટકારવામાં આવ્યો છે કે જેમાં 10,000થી લઈને 70,000 સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે મ્યુનિસિપલ કમિશનરે 10.82 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે હાઈકોર્ટે આદેશ આપ્યો હતો અને ત્યારબાદ 2 વર્ષથી આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને રસ્તા તૂટવાને મુદ્દે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી કે જેમાં સરકારી બાબુઓને પણ દંડ ફટકારવામાં આવ્યો